નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો ધોરણ દસ યુનિટ નંબર બે જે આપણે ચાલુ કર્યું છે એમાં આજે આગળ વધીએ બે લેક્ચરમાં છેલ્લા બે લેક્ચરમાં આપણે આ યુનિટ વિશે ચર્ચા કરી છે સમજ્યા છીએ અહીંથી કન્ટિન્યુ કરીએ બિફોર ધેટ થ્રી પ્રિન્સિપલ્સ જે લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇલાઇટ કર્યા અને તમને એડવાઇસ આપી કે આ ખાસ યાદ રાખજો તો એ થ્રી પ્રિન્સિપલ્સ જે છે એ પ્રમાણે આપણે રામસિંગ ઝીરો સેવન ઝીરો જે છે એની આખી જીવનશૈલી જોવાની છે થ્રી પ્રિન્સિપલ્સ ફરીથી યાદ અપાવી દો ધ રોબર્ટ વ્હીલ ફોલો હિઝ માસ્ટર ધ રોબર્ટ વ્હીલ નોટ હાર્મ હ્યુમન્સ ધ રોબર્ટ વ્હીલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ આ ત્રણ સિદ્ધાંતો એમાં આપણે જોયું પહેલા સિદ્ધાંત પ્રમાણે કામ થાય છે કે રામસિંહને ચોપરા જે કહે છે બધી વસ્તુ ખરીદે છે ઉપરાંત એની સ્પીડ જે છે એના પણ વખાણ આપણે જોયા ચાલો આગળ એની પ્રવૃત્તિ અને પ્રેમ ચોપરાના આદેશો શું છે એની ઉપર ચર્ચા કરીએ રામસિંગ ઝીરો સેવન ઝીરો ફોલોડ પ્રેમ ચોપરા લાઈક ફેથફુલ ડોગ વાયન હી સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ રામસિંગ ઝીરો સેવન ઝીરો ફોલોડ પ્રેમચોપરા રામસિંહ ઝીરો સેવન ઝીરો એ પ્રેમ ચોપરાને અનુસરતો મીન્સ કે પ્રેમ ચોપરા જે કહે એમ જ કરતો લાઈક અ ફેથફુલ ડોગ જાણે કે એ એક વફાદાર કૂતરો હોય બરાબર છે આપણે ખ્યાલ છે કે વફાદારી માટે ડોગ જે છે એ માસ્ટર કહેવાય તો પ્રેમ ચોપરા જે પણ કહે છે તે રામસિંહ જે છે એ અનુસરે છે જાણે કે તે પ્રેમ ચોપરાનો વફાદાર કૂતરો હોય વેન ઇ સ્ટોપ એટ ગોપાલ જ્વેલર્સ જ્યારે તેઓ ગોપાલ જ્વેલર્સ પાસે રોકાય છે ત્યારે જ્યારે ગોપાલ જ્વેલર્સ પાસે રામસિંહ ઝીરો સેવન ઝીરો અને પ્રેમ ચોપરા રોકાય છે ત્યારે પ્રેમ ચોપરા જે પણ કાંઈ કહે છે એ બધું રામસિંહ ઝીરો સેવન ઝીરો એક વફાદાર કૂતરાની જેમ અનુસરે છે થ્રુ ધ ગ્લાસ વિન્ડોઝ હિસો અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ થ્રુ ધ ગ્લાસ વિન્ડો કાચની જે પારી હતી તેમાંથી હિસો તેણે જોયું અ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ એણે એક સરસ મજાની મોટી જનરસ ડિસ્પ્લે ખૂબ જ મોટી ડિસ્પ્લે જોઈ શેની તો કે ગોલ્ડ ઓર્નામેન્ટ્સની સોનાના આભૂષણો જે છે એ મોટી ડિસ્પ્લેમાં ત્યાં આગળથી બતાઈ રહ્યા હતા મીન્સ કે કાચનો ગેટ હોય અને એની અંદર આપણે જોઈએ એટલે આપણને ત્યાંથી બધું દેખાય છે ડિસ્પ્લે થાય છે તો એ રીતના એને દેખાય છે ત્યાં આગળથી ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ધ રિમોટ કંટ્રોલ આ દ્રશ્ય જે થયું તરત જ પ્રેમ ચોપરા ત્યાંથી ડિસઅપિયર્ડ અદ્રશ્ય થઈ ગયો અરાઉન્ડ ધ કોર્નર એક ખૂણામાં

આ રહસ્ય રહેવું જોઈએ અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ ઓર સિસ્ટમ નહીંતર હું તારી સિસ્ટમ જે છે એને ડિફ્યુઝ કરી નાખીશ ડિફ્યુઝ કરી નાખીશ એટલે જે રોબોટની સિસ્ટમ જે છે એને આખી ઠપ કરી નાખવી ડિફ્યુઝ એટલે વિખરાઈ પડવું પણ વિખરાઈ પડવું ઇન ધ સેન્સ અહીંયા રોબોટને આખી સિસ્ટમ જે છે એને ઠપ કરી નાખવી એ થ્રેટન્ડ આવી ધમકી આપી દીધી તો પ્રેમ ચોપરાની વાત કરીએ મુજબ વિલન જેવું જેનું કામ હવે અહીંથી શરૂ થાય છે કે એક વિલન જ છે એક સોનીની સોનીના શોરૂમેથી ગોપાલ જ્વેલર્સ જે નામ છે ત્યાંથી એક હાર ચોરવા માટે થઈને પ્રેમ ચોપરાએ રામસિંગને આદેશ આપ્યો છે ઓકે ચાલો આગળ વધીએ રામસિંહ ઝીરો સેવન ઝીરો મૂડ ઇનસાઈડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર આ જે આદેશ મળ્યો એટલે તરત જ રામસિંગ ઝીરો સેવન ઝીરો એ દુકાનની અંદર જાય છે ક્લોઝ ટુ ધ કાઉન્ટર અને જે પહેલું કાઉન્ટર છે એની સાવ નજીક ઊભો રહી જાય છે હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકક્લેસ વાંટ ઇન ટુ ધ સ્ટોર સ્ટોરેજ યુનિટ વિદાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ પ્રેમ ચોપરાના આદેશ પ્રમાણે રામસિંહ શોરૂમમાં જાય છે કાઉન્ટર પાસે જઈ અને પોતાની હથેળી જે છે પામ હથેળી જે છે એ આગળ ફેલાવે છે સાયલન્ટલી એકદમ નિરવ શાંતિમાં કોઈ પણ પ્રકારનો અવાજ નથી અને નેકલેસ જે છે એ એની હથેળીની અંદર જે સ્ટોરેજ યુનિટ છે એમાં જતું રહે છે કઈ રીતના જતું રહે છે વિધાઉટ ક્લિંક ઓર જિંગલ કોઈપણ પ્રકારના અવાજ વગર કોઈ પણ પ્રકારનો રણકાર કે જણકાર થતો નથી અને એ નેકલેસ જે છે એના સ્ટોર યુનિટમાં જતું રહી છે નો બળી ટૂક નોટિસ કોઈપણ બાબ કોઈ પણ લોકોએ આની નોંધ લીધી નહીં કોઈને ખબર જ ન પડી આ ઘટના કઈ રીતના ઘટી ગઈ ઓકે ગુડ ચાલો હવે આના હાર્ડવર્ડ્સ કે ગ્રામેટિક ટોપિક છે તો જોઈએ ओके फेथफुल એટલે વફાદાર કે વિશ્વાસુ જનરસ એટલે કે મોટી વિશાળ ડિસ અપીયર એટલે અદ્રશ્ય થવું પિક અપ એટલે ઉપાડી લેવું પિક અપ એટલે ઉપાડી લેવું કે ઉઠાવી લેવું રિવીલ્ડ એટલે જાહેર કરો રિવીલ્ડ એટલે જાહેર કરો डिफ्यूज એટલે વિખરાઈ જવું ડિફ્યુઝ એટલે વિખરાઈ જવું થ્રેટન્ડ થ્રેટન્ડ એટલે કે થપકો આપો પમ એટલે હથેળી એક્સ્ટેન્ડેડ એટલે ફેલાવવું ફોરવર્ડ એટલે આગળ ક્લિંક ઓર અ જિંગલ બંને શબ્દ જે છે એ સેમ મિનિંગ છે એનો ક્લિંગ કે ચિંગલ રણકાર કે જણકાર બરાબર જ્યારે કોઈ મેટલને આપણે અડીએ છીએ અને જે અવાજ આવે તો રણકાર કે જણકાર થાય છે તો એ પ્રકારના કોઈ પણ પ્રકારના રણકાર કે જણકાર વગર જે છે એ રામસિંઘે હાર લઈ લીધો છે આ પેરેગ્રાફના અંતમાં ચાલો જોઈએ આગળ સ્ટોરીમાં કઈ રીતના ઘટના ઘટે છે From expensive antiques to ornaments and precious stones, the shop lifting went on for some days without any trace or any anxiety and recognition in the beginning. Sharu in the beginning, Sharu Atma Gopal dwellersma thi jeharupaidut. ત્યારની શરૂઆતમાં ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ કોઈ પણ પ્રાચીન જગ્યાએ સોરી કોઈ પણ પ્રાચીન વસ્તુ જે છે કે જે ખૂબ જ એક્સપેન્સિવ છે ખૂબ જ મોંઘી પ્રાચીન વસ્તુઓના જે સ્ટોર છે કે ઘરેણાં છે કે પછી પ્રિશિસ સ્ટોન્સ કિંમતી રત્ન જે છે એ બધી દુકાનો જે છે એ શોફ્ટ લિફ્ટિંગ વેન્ડ ઓન ત્યાંથી બધી વસ્તુઓ જે છે એ ગાયબ થવા માંડી લિફ્ટ આમ ઉપર લિફ્ટ આપણે જે સ્ટોરી પ્રમાણે જઈએ તો ત્યાંથી એ બધી વસ્તુ ગાયબ થવા માંડી ઉપડવા માંડી આ બધી દુકાનોમાંથી વિધાઉટ એની ટ્રેસ ઓર એન એક્ઝાઇટી કોઈ પણ પ્રકારના પત્તા વગર અને કોઈ પણ પ્રકારની ચિંતા વગર બરાબર છે કોઈ પણ પ્રકારની ચિંતા આમાં હતી નહીં અને આ કામ જે છે એ ચાલુ રહ્યું ઓકે તો ચાલો ફરીથી આ લાઈન જોઈ લઈએ શરૂઆતના દિવસોમાં જે કોઈ પ્રાચીન વસ્તુઓના વેપારીઓ હતા પ્રાચીન કિંમતી વસ્તુઓની દુકાન હતી ઘરેણાની દુકાન હતી કિંમતી રત્નોની દુકાન હતી એ બધી દુકાનમાંથી વસ્તુ ઉપડવા માંડી કોઈપણ પ્રકારની ચિંતા કે ઓળખાણ વગર શરૂઆતમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર પરંતુ ધીમે ધીમે જે આ

પ્રેમ ચોપરાને આ બાબતની ખબર નથી કે જે દુકાનદારો જે છે એમાં હવે ધીમે ધીમે એ લોકોમાં આ કળભળાટ ચાલુ થઈ ગયો છે પણ પ્રેમ ચોપરા એ બાબતથી અજાણ છે કારણ કે એ માર્કેટમાં તો જતો નથી ચોરી કરવા માટે રામસિંહને જ મોકલે છે પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોફ્ટ લિફ્ટિંગ સ્પ્રી પ્રેમ ચોપરાએ કોઈ જાતની બણોજળમાં પડ્યા વગર એણે પોતાનું કામ જે છે એ ચાલુ રાખ્યું અન્ટિલ ત્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર એક યુવાન ફળનો ફળ વેચતો ફેરિયો નોટિસ્ટ એણે નોંધ્યું એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ એક ખૂબ જ કિંમતી એવી અફઘાની ગ્રેપ્સ જે છે એ ડિસેપેરિંગ અદૃશ્યો થઈ રહી હતી ઇનસાઇડ ધ મેટાલિક બ્લૂ રોબર્ટ બ્લૂ મેટાલિક રોબર્ટની અંદર એ અફઘાની ગ્રેપ્સ જે છે એનો એક બંચ જે છે એ અદ્રશ્ય થઈ રહ્યો હતો આ બાબત એક ફ્રૂટ ફ્રૂટ વેન્ડરે વેન્ડરે જોઈ જોઈ આ ત્યાં સુધી પ્રેમ ચોપરા જે છે એ કોઈ પણ બાબતની નોંધ લેતો નથી કોઈ પણ બાબતની એને ખ્યાલ નથી અહીં આગળ એક ફ્રૂટ વેન્ડર્સ જે છે એ આ ઘટના જોવે છે ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ અવર એન્ડ નો સોનર હેડ ધે હાર્ડ હર્ડ Then some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. The incident was related all over and so sooner no sooner had they heard about than some shopkeepers recalled the presence of a metallic blue robot. પછી એ લોકોએ યાદ કર્યું કે હા આપણી દુકાનમાં પણ બ્લુ મેટાલિક રોબોટ આવ્યો હતો બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ પોતાની જે કિંમતી વસ્તુઓ જે લાપતા થઈ છે એ પહેલાં એની દુકાનમાં પણ એની શોપમાં પણ આ બ્લુ મેટાલિક રોબટ આવેલો એની નોંધ લીધી ટૂંકમાં જે ફેરીઓ છે ફ્રૂટ વેન્ડર્સ જે છે એણે આ વાત જાહેર કરતા જે જે વેપારીઓ હતા કે જેની જેની દુકાનમાંથી કંઈક આવી વસ્તુ ચોરાઈ હતી એ બધા જે છે એ બાબત યાદ કરવા માંડ્યા અને યાદ કરતાં કરતાં એને ખ્યાલ આવ્યો કે હા આપણી દુકાનમાં પણ આ બ્લુ મેટાલિક રોબોટ આવ્યો હતો અને ત્યારથી જ આપણી દુકાનમાંથી આ વસ્તુ જે છે એ ગાયબ થઈ ગઈ છે ધીઝ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર ઇન નો ટાઈમ હવે આ માહિતી જે છે એ પોલીસ હેડક્વાર્ટર સુધી થોડા જ સમયમાં પહોંચી ગઈ અહીં આગળ આ બાબત જોઈએ કે આ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે સારી સારી કિંમતી વસ્તુઓ બધી જે પ્રેમ ચોપરા જે છે એ રામસિંહને આદેશ આપી અને ચોરતો પણ એ પકડાઈ જાય છે એક દ્રાક્ષના બંચમાં બરાબર છે એક વેન્ડર એને જોઈ જાય છે એક ફેરીઓ એને જોઈ જાય છે તો અહીંયા આગળ આપણને એ બાબત ખ્યાલ આવી કે પહેલાં તો પ્રેમ ચોપરા જે છે એ ખૂબ જ લાલચું છે કારણ કે હવે એને કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા જ નથી થતી બધી વસ્તુ ચોરવાની જ ઈચ્છા થાય છે અને જ્યારે ત્યારે આપણા કર્મો જે છે એ હંમેશા આપણી આગળ પહોંચી જ જતા હોય છે તો એના ભાગ સ્વરૂપે આ વાત જે છે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે એમાં આગળ શું ઘટના ઘટે છે આપણે જોઈએ આના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ કે કિંમતી એન્ટિક્સ એટલે પ્રાચીન પ્રિસિયસ એટલે પણ કિંમતી

એટલે ધીમે ધીમે સ્પ્રી એટલે કે પળોજણ સ્પ્રી એટલે કે પળોજણ ઇન્સિડન્ટ ઇન્સિડન્ટ એટલે કે ઘટના રિકોલ્ડ એટલે યાદ કરો રિકોલ્ડ એટલે યાદ કરો આ પ્રકારના વર્ડ્સ જે છે એ આપણી સામે આ પેરેગ્રાફમાં આવ્યા છે ખાસ ધ્યાનમાં લેવા શબ્દ જે છે તો રિકોલને યાદ રાખીએ પછી પ્રિસિયસને યાદ રાખીએ કારણ કે નિયરેસ્ટ મિનિંગમાં આ પ્રકારના શબ્દો જે છે એ ઘણા બધા ઉપયોગી થશે તમને બરાબર પ્રિસિયસ છે રિકોલ્ડ છે એનેઝાયટી છે આ પ્રકારના વર્ડ્સ છે એ ખાસ યાદ રાખવાના નિયરેસ્ટ મિનિંગ માટે થઈને ઓકે ચાલો આગળ વધીએ વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ ઝીરો સેવન ઝીરો ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિશિયસ જેમ્સ એક દિવસ રામસિંહને સોરી એક દિવસ પ્રેમ ચોપરા રામસિંહને માર્ગદર્શન આપતો તો ઝવેરી બ્રધર્સ જે છે ત્યાંથી કિંમતી હીરા જે છે એ ઉપાડી લેવા માટે થઈને સમજાવતો તો એને ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ એન્ડ

આપણે પેરેગ્રાફમાં જોયું લાસ્ટ પેરેગ્રાફમાં કે પોલીસ સ્ટેશન સુધી આ માહિતી મળી ગઈ છે હવે એનું સર્ચ ઓપરેશન ચાલુ છે એટલે રાહ જોવે છે કે આ ઘટના ક્યારે ઘટે તો અહીંયા આગળ પોલીસ જે છે એ રાહ જોઈ હતી તૈયારી સાથે એન્ડ અને ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ અને કોમ્પ્યુટર કેમેરા એટલા સક્ષમ હતા અ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ કડીના છઠ્ઠા ભાગમાં પણ એનું રેકોર્ડિંગ જે છે એ લઈ લઈ એવા કેમેરા જે છે એ ત્યાં તૈયાર હતા અને સક્ષમ હતા ક્લિક હિમ ઇન ધ એક્ટ એણે આ કામ થતું હતું એને ક્લિક કરી લીધું છે એટલે કે એનો ફોટો પડી ગયો છે એનું રેકોર્ડિંગ થઈ ગયું છે રામસિંગ રોબર્ટ વો સ્કોટ બટ પ્રેમ ચોપરા ફ્લેટ એઝ સોન એઝ હિ સો થ્રુ ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન નોટ નોટિંગ ડાઉન રામસિંગ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન નેક મેટાલિક નેક હવે રામસિંહ રોબર્ટ વોઝ કોટ પોલીસ તો તૈયાર જ હતી જેવું કેમેરામાં એની પાસે પ્રૂફ આવી ગયું એટલે તરત રામસિંહને પકડી લે છે પણ ત્યારે પ્રેમ ચોપરા ત્યાંથી ફ્લેટ એસુનેઝીસો એણે જેવું જોયું કે પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો થ્રુ ધ બાયનોક્યુલર્સ એણે દૂરબીનમાં જોયું કે રામસિંહ પકડાઈ ગયો છે એટલે પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો ટુ પર્સન નોટિંગ નોટિંગ ડાઉન બે વ્યક્તિએ નોટ કર્યું રામસિંગ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક એની જે મેટાલિક નેક હતી એના પર એનો લાઇસન્સ નંબર લખેલો હતો બરાબર છે માર્કેટમાંથી લાવ્યા છે એની કંઈક ઓળખ તો હશે એનું કંઈક પ્રૂફ તો હશે તો એનો લાઇસન્સ નંબર જે છે એ રામસિંગની મેટાલિક નેક ઉપર લખેલો છે એ બે વ્યક્તિએ જોયું પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ ઝીરો સેવન ઝીરો ધ થીફ ચોપરા જે છે એને ગિરફતાર કરવામાં આવ્યો ઘરેથી કારણ કે તે રામસિંહ ઝીરો સેવન ઝીરો કે જે ચોર છે એનો માલિક છે બરાબર તો રામસિંહ પકડાણો પ્રેમ ચોપરા ભાગી ગયો પરંતુ માલિક તો એ એક જ એ જ છે એટલા માટે તેને એને પકડવામાં આવે છે બરાબર છે તો અહીં સુધીની જે સ્ટોરી આપણી સામે આવી એ સ્ટોરી દરમિયાન આપણે જોયું કે પહેલી ચોરી જે છે એ ગોપાલ જ્વેલર્સમાંથી ચાલુ થયું એટલે એ નામ આપણે યાદ રાખવાનું છે સિદ્ધાંતોની વાત કરીએ થ્રી પ્રિન્સિપલ્સની તો થ્રી પ્રિન્સિપલ્સ વાઇઝ જોવા જઈએ તો એક પ્રિન્સિપલનું અત્યાર સુધી રામસિંઘ જે છે એ અનુકરણ કરે છે અને એ છે ધ રોબર્ટ વિલ ફોલો હિઝ માસ્ટર તો જે જે પ્રવૃત્તિ કરી એમાં એણે એના માસ્ટરને ફોલો કર્યા છે પણ એનો જે બીજો રૂલ્સ છે બીજો જે પ્રિન્સિપલ્સ જે છે એના વિશે રામસિંહને કોઈ આઈડિયા છે નહીં પણ બીજો નિયમ જે છે બીજો રૂલ્સ જે છે એ અહીંયા બ્રેક થયો કહેવાય જુઓ તમે ગોપાલ જ્વેલર્સમાંથી ચોરી કરી બીજી બધી એક્સપેન્સિવ એન્ટીક્યુઝની દુકાનમાંથી ચોરી કરી બીજી બધી ઘણા બધા ઓર્નામેન્ટ્સ જોયા ઘણા બધા પ્રિસિસ સ્ટોન ચોર્યા તો આ બધી જે ચોરી કરી એ બધું ચોરી એટલે લોકોને હાનિ પહોંચાડે એવી ઘટના કહેવાય તો એનો બીજો પ્રિન્સિપલ જે છે અહીંયા બ્રેક થાય છે બરાબર છે એકને અનુસરે છે એક પ્રિન્સિપલ અહીંયા બ્રેક થાય છે ધ્યાનમાં લેવાના છે પ્રિન્સિપલ કારણ કે સ્ટોરી આખી એના બેઝ ઉપર છે અને છેલ્લે જ્યારે પકડાય છે ત્યારે પોતાના માલિકને પણ પોલીસ દ્વારા પકડવામાં આવે છે એટલે કે રામસિંહને પ્રેમચોપરાને પણ પકડવામાં આવે છે આપણે સમજીએ છીએ કે અહીંયા જે કાંઈ ઘટના ઘટે છે એનો મુખ્ય સૂત્રધાર તો પ્રેમ ચોપરા જ છે છતાં આગળ શું સ્ટોરી ચાલે છે આગળ કોણ ખરેખર ગુનેગાર છે કે બંને ગુનેગાર છે એ બાબતનું ક્લિરિફિકેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ બરાબર છે બિફોર ધેટ આના હાર્ડવર્સ વ્યવસ્થિત તૈયાર કરજો તમારી પાસે જે નામ આવ્યા ઝવેરી બ્રધર્સ ગોપાલ જ્વેલર્સ એ નામ યાદ રાખજો પેલો ફ્રૂટ વેન્ડરને ધ્યાનમાં રાખજો બ્લૂ મેટાલિક રોબર્ટને યાદ રાખજો બરાબર છે અને આ જે કોન્ફ્લિક્ટ થાય છે અહીંયા એ કોન્ફ્લિક્ટ ખાસ યાદ રાખજો પ્રિન્સિપલના ઓકે અને જે થ્રી પ્રિન્સિપલ જે છે એનું કોન્ફ્લિક્ટ જે છે એ મગજમાં બેસાડતા જજો કારણ કે શોર્ટનોટ આ બધી બાબતને એડ કરીને આપણે લખવી પડશે રાડી ચાલો Goodbye. See next lecture, ma.